નમસ્કાર દર્શક મિત્રો, હું લીલુ મોટવાડિયા, સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આવેલ બાવલા ચોક ખાતે આવેલા સરકારી સર ભગવતસિંહ કન્યાશાળા મેદાનમાં જાગરણ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં આજરોજ ઉપલેટા નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ 7 જેટલી શાળાઓ આવેલી છે, જ્યારે આ શાળામાં આર્થિક રીતે પછાત 7756 બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેને સામાન્ય રીતે જોઈએ તો એક ટિકિટ 50 રૂપિયાની થાય, જેમાં દરેક બાળકોને વિનામૂલ્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી વિવિધ પ્રકારની રાડોઈ તમામ સરકારી શાળાના દરેક બાળકોને બેસાડવામાં આવી. ત્યારે સામાન્ય રીતે એક પરિવાર 2 થી 3 બાળકો હોય, જેને 100 થી 150 રૂપિયા જે સામાન્ય મધ્યમ વર્ગને પરવડે નહીં. જે અનુસંધાને છેલ્લા 3 વર્ષથી બાળકોને આ જ રીતે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી એક દિવસ બાળકોને ઉત્સાહ અને ઉમંગભર્યું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવડિયા તેમજ પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ રાણુભાઈ જાડેજા, શિક્ષણ સમિતિ ચેરમેન નિકુલભાઈ ચંદ્રવડિયા, વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા તેમજ નગરપાલિકા સદસ્ય શિક્ષણ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. એવા સમયે અમારા રિપોર્ટર સરફરાજ કોડી તેમજ દિનેશ ચંદ્રવડિયા દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું હતું. આજરોજ જાગરણ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવેલું છે ઉપલેટા શહેરમાં, જે અમારી નગર પ્રાથમિક સમિતિ દ્વારા જે અમારી 7 સ્કૂલો છે એમના 7 તે સ્કૂલના બાળકો છે ને 1800 સંખ્યા છે, તે તમામ સ્કૂલના બાળકોને આજે જાગરણ મેળામાં અમે વિનામૂલ્યે લાભ લેવા માટે લઈ આવ્યા છીએ. આજે નબળા વર્ગના બાળકો આવતા હોય, 50 વર્ગના બાળકો આવતા હોય છે, જે એમના માટે 50 રૂપિયા જેવી રકમ પણ વધારે કહેવાતી હોય છે, જે આજે અમારા ગામમાં મેળાનું આયોજન થયું છે. એ મેળામાં અમારી સ્કૂલના બધા બાળકોને જે જાગરણ ઉત્સવ મેળાની કમિટી દ્વારા વિનામૂલ્યે તમામ રાઇડ્સમાં બધાને આનંદ કરાવવાના છે અને આનંદ કરાવે છે. દર વખતે આ જાગરણ ઉત્સવ મેળાની ટીમ છે, દર વખતે આયોજન કરે છે અને દર વખતે અમારી સ્કૂલના તમામ બાળકોને જે રાઇડ છે એમાં વિનામૂલ્યે બેસાડે છે. અને અમારી નગર પ્રાથમિક સમિતિ દ્વારા આવા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે. વિદ્યાર્થીઓમાં એક બીક ઉડે, એક ડર ઉડે, એના માટે વિદ્યાર્થીઓને આજે મેળામાં અહીંયા લઈ આવ્યા છીએ અને બધા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અહીંયા અમે આપવાના છીએ. સર, હું પ્રફુલ પારખી ઉપલેટા શહેરમાં બાબુભાઈ સોલંકી તેમજ સાગર સોલંકી દ્વારા એક જાગરણ ઉત્સવ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ઉપલેટા શહેરની તમામ સરકારી સ્કૂલોના બાળકોને વિનામૂલ્યે બેસાડવામાં આવેલ હતા અને આજના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. ઉદઘાટનમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ શ્રી રાણીબેન ચંદ્રવાડિયા અને શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા હાજરી આપેલ હતી, તેમજ તમામ સદસ્યશ્રીએ હાજરી આપેલ હતી. આ મેળો ઉપલેટા શહેરમાં 1 મહિના સુધી રહેવાનો છે, તો ઉપલેટા શહેરના તમામ લોકો આ મેળાનો પૂરો લાભ લે અને મનોરંજન માણે એવી આશા રાખું છું.